ભુજ નગરપાલિકાની નવી બોડીને આજે 100 દિવસ પૂર્ણ થયા છે ત્યારે 100 દિવસમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીનો હિસાબ જનતાને આપવામાં આવ્યો છે ભુજ નગરપાલિકા દ્વારા 100 દિવસોમાં પાણી ગટર વેરા વૃક્ષારોપણ સહિત અનેકવિધ કામગીરીઓ કરવામાં આવી છે ભુજ નગરપાલિકા દ્વારા 100 દિવસોમાં પાણી ગટર વેરા વૃક્ષારોપણ સહિત અનેકવિધ કામગીરીઓ કરવામાં આવી છે શહેરમાં પાણીની સમસ્યા મુખ્ય છે ત્યારે શિવકૃપાનગર અને હિલ ગાર્ડન પાસે નવા ટાંકા બનાવવામાં આવી રહ્યા છે આ ઉપરાંત ભારાપર યોજનામાં નવો બોર બનાવાયો છે શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરાયો છે વિકાસના કાયમી માટે લેકવ્યૂથી મંગલમ જતા રોડ પર ફૂટપાથ ડિવાઈડરના કામો કરવામાં આવી રહ્યા છે શહેરને હરિયાળું બનાવવા ઠેરઠેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે વરસાદના સમયે કોન્ટ્રાક્ટર જવાબદારીમાંથી છટકી શકે નહીં તે માટે 25% રકમ ચોમાસા પછી ચૂકવાશે આ ઉપરાંત હમીરસર તળાવની સફાઈ માછલીઓની જાળવણી પશુઓની રખેવાળી નવા રોડ સહિત અનેક કામો કરાયા છે આગામી સમયમાં પણ આ બોડી દ્વારા ભુજના વિકાસ અને લોકોની સુખાકારી માટે અનેક પગલાઓ ભરવામાં આવશે તેવું પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે કહ્યું હતું પ્રથમ તો સમગ્ર ટીમ નગરપાલિકાની પદાધિકારીઓ ચેરમેનો નગરસેવકશ્રીઓ સૌનો સાથ સૌનો સહકાર જે મળી રહ્યું છે એક વિચાર આવ્યું કે આપણે જે કામગીરી આજે 100 દિવસ પૂરા થાય છે એ 100 દિવસની કામગીરીનો હિસાબ આપણે પ્રજાને આપવું જોઈએ કારણ કે પ્રજાએ આપણે ચૂંટીને મોકલાવ્યા છે તો અમારી 100 દિવસની કામગીરીનો ચિતાર આજે આપના સમક્ષ રજૂ કર્યું છે આપ અમારી કામગીરીનો ચિતાર પ્રજા સમક્ષ રજૂ કરશો એવી આશા અને અપેક્ષા છે સૌથી પહેલાં તો ગત બોડી દ્વારા જે કામો અધૂરા રહી ગયા છે એની વળથંભી વિકાસ યાત્રા ચાલુ કરી હમીરસર બ્યુટિફિકેશન આઉટસાઇડ ઇનસાઇડ નહીં એ કામ ચાલુ કરાવું અમારી ઘણા બધા ડિવાઈડરોને પણ ડેવલપ કરવા છે હમીરસરની આજુબાજુનો જે વિસ્તાર છે રામકુંડ ને એ બધું એને પણ ડેવલપ કરવા છે ભુજની ઘણી બધી નવી સોસાયટીઓ બની છે ત્યાં બિલ્ડરો દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં નથી આવ્યું જેમ કે ગટર પાણી અને રોડ એ બિલ્ડરને બનાવવાના હોય છે પણ એ નથી બનાવ્યા તો એ નગરપાલિકાની લાયબિલિટી વધી જાય છે એના માટે પણ અમે ધીમે ધીમે પ્લાનિંગ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોની અંદર ભુજની પ્રજાને પાણી પૂરતા પ્રમાણમાં મળે કારણ કે નર્મદાનું પાણી આપણે મળી રહે છે પણ આપણી પાસે સ્ટોરેજની એટલી કેપેસિટી નથી એટલે 4 ટાંકાનું કામ હાથમાં લીધું છે શિવકૃપાનગરનું કામ ટાંકાનું પૂરું થઈ ગયું છે એક રેલવેની મંજૂરીના કારણે એ લાઇનનું કામ અટક્યું છે એ પણ તાત્કાલિક ધોરણે અમે કરાવી લેશું હિલ ગાર્ડન પાસે ટાંકાનો ખાતમુહૂર્ત કરી દીધું છે એ ટાંકાનું કામ પણ 70% પતવા આવ્યું છે જંગલેશ્વર પાસે પણ જે 2 ટાંકા અંડરગ્રાઉન્ડને ઓવરહેડ બનાવીએ છીએ એના માટે સરકારશ્રી પાસે કલેક્ટર કક્ષાએથી ફાઇલ મંજૂરી માટે મોકલાવી દીધી છે લેકિયોથી મંગલમ સુધી જે વૃક્ષારોપણ થયેલું છે ઘટાદાર વૃક્ષારોપણની અંદર ત્યાં પાસે ફૂટપાથ બેસવા માટે બેન્ચીસ અને લાઇટિંગ એની પણ અમે સુવિધા થઈ જાય એના માટે કામગીરી ચાલુ કરાવી દીધી એટલે આવનારા દિવસોની અંદર સુંદર ભુજ સ્વચ્છ ભુજ બનાવવા માટેની અમારી ટીમની નેમ છે અને અમે 100% બનાવી શકશું એનો વિશ્વાસ છે આવનારા સમયની અંદર જો આ ટાંકાઓ અમારા બની જાય તો 100% પાણીની સંગ્રહ શક્તિ વધશે તો પાણી આપણે ડિવાઇડ સારી રીતે કરી શકશું તો ટેન્કરની લોકોને જરૂર નહીં પડે એટલે આવનારા દિવસોની અંદર ટાંકા બન્યા પછી આપણે ટેન્કરની જાજી જરૂર નહીં પડે નગરપાલિકાના સદસ્યો સૌ લોકો સારા છે એક્ટિવ છે કામ કરી રહ્યા છે અને સતત પોતાના વોર્ડની ચિંતા કરી રહ્યા છે નગરપાલિકાના સદસ્યો સવારે પોતાના વિસ્તારની અંદર જાય છે કંઈ પણ સમસ્યા હોય તો અમારી પાસે લઈ આવે છે અને નગરપાલિકાના નગરસેવકો આ વખતે નવો કોન્સેપ્ટ કર્યો છે કે પોતાના હોડની અંદર હોડ ઓફિસ ખોલી લોકોને નગરપાલિકા સુધી ના આવવું પડે કાંઈ પણ હોય તો ત્યાં હોડ ઓફિસમાં જઈ અને કહે તો અમારી પાસે વાત આવી જાય એક સાથે કોન્સેપ્ટ સાથે પણ આગળ વધી રહ્યા છે કૌશિક છાયાનો રિપોર્ટ હેસ 9 ન્યૂઝ કચ્છ